ગુડ આફ્ટરનૂન બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ એકમાં કયો વિષય ભણવાનો છે? આજે આપણે ધોરણ એકમાં વિષય ગણિત, ગણિતની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 25, આપણે પેજ નંબર 24 સુધી ભણ્યા, આજે આપણે પેજ નંબર 25થી ભણવાનું છે. તો ચાલો બાળકો, બધા સ્વાધ્યાય પોથી અને પેન્સિલ લઈને તૈયાર છો ને? તો ચાલો પેજ નંબર 25 ઉપર શું છે? પ્રશ્ન 18. આપણે 17 સુધી તો જોયું હતું ને, હવે પેજ નંબર 18. ખૂટતી સંખ્યાઓ લખો, ખૂટતી સંખ્યાઓ લખો. એમાં શું છે? ત્રગડે એકડે 31 લખેલા છે. પછી આપણે લખવાની નીચે ત્રગડે એકડે 31ની લાઈન લખતું જવાનું ને બોલતું જવાનું. તગડે એકડે 31, ત્રગડે પગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાછડે 35, તગડે છગડે 36, તગડે સાતરે 37, ત્રગડે આઠે 38, ત્રગડે નવડે 39, ચોગડે મીંડે 40. એવી જ રીતે વચ્ચેની લાઈન પણ લખતું જવાનું ને બોલતું જવાનું, અને ત્યાર પછી એની બાજુની લાઈનમાં પણ લખીને બોલવાનું છે. લખશો ને બધા? સરસ. હવે શું છે પ્રશ્ન નંબર 19? આપેલ ચોરસમાં જવાબ લખો. શું આપ્યું છે આપણને? આગળ આપણે શીખ્યા ને એવી રીતે 30 વત્તા 5, 30 વત્તા 5, દશકના સ્થાનમાં 3 છે અને એકમના સ્થાનમાં 5 છે. તો 30ની અંદર આપણે કેટલા નાખવાના છે? 5. તો 30ની અંદર 5 નાખ્યા. ચાલો 30 પછી 1 2 3 4 5, એટલે 31 32 33 34 અને 35. તો અહીંયા શું લખવાનું? ત્રગડે પાત્રે 35. 30 વત્તા 5 બરાબર 35. ત્યાર પછી 30 વત્તા 8, 30 વત્તા 8, તો આપણે 30ની અંદર કેટલા નાખવાના છે? 8 નાખવાના છે. દશકના સ્થાનમાં 3 છે અને એકમના સ્થાનમાં 8 છે. તો 30ની પછી આપણે કેટલા નાખવાના છે? 31 32 33 34 35 36 37 38. તો 30ને 30માં 8 નાખીએ તો કેટલા થાય? 38 થાય. તો ત્રણે 8 8 38. પછી 30 વત્તા 6 બરાબર કેટલા થાય? તો કે 30ની અંદર કેટલા નાખવાના છે? 6 નાખવાના. 30 પછી 31 32 33 34 35 અને 36. તો 30 વત્તા 6 બરાબર કેટલા થાય? 36. દશકના સ્થાનમાં 3 અને એકમના સ્થાનમાં 6 થાય. ત્યાર પછી 30 વત્તા 2 બરાબર કેટલા થાય? તો 30ની અંદર કેટલા નાખવાના છે? 2 નાખવાના. કેટલા? 2. તો 30 પછી 31 અને 32. તો 30 વત્તા 2 બરાબર કેટલા થાય? 32 થાય. દશકના સ્થાનમાં 3 અને એકમના સ્થાનમાં 2 આવે, તો અહીં આપણે કેટલા લખવાના? 32 લખવાના. ત્યાર પછી 30 વત્તા 7 બરાબર કેટલા થાય? તો કે 30ની અંદર કેટલા નાખવાના? 7 નાખવાના. તો 30 પછી 31 32 33 34 35 36 અને 37. દશકના સ્થાનમાં 3 અને એકમના સ્થાનમાં 7 થશે, એટલે 30 વત્તા 7 બરાબર 37. ત્યાર પછી શું છે પ્રશ્ન નંબર 20? મોટી સંખ્યા ઉપર ગોળ કરો. મોટી સંખ્યા હોય એમાં શું કરવાનું છે? ગોળ કરવાનું છે. એમાં શું આપ્યું છે આપણને? 31 અને 37. તો આમાંથી બંનેમાંથી મોટી કઈ સંખ્યા કહેવાય? જો અહીંયા જોવો છે 31ની લાઈનમાં આ 31 છે પહેલાં આવે અને 37 પછી આવે, તો મોટી કઈ કહેવાય? 37 કહેવાય. તો 37 ઉપર ગોળ. ત્યાર પછી 40 આપેલા છે અને 33 આપેલા છે. તો જુઓ જઈએ 31ની લાઈનમાં, 31 લાઈનમાં 40 ક્યાં છે? સૌથી નીચે છે. અને 33 ક્યાં છે? સૌથી ઉપર. 33 છે ને, તો સૌથી છેલ્લે હું શું આવ્યું છે? 40 આવ્યા, એટલે શું આવે ત્યાં? 40 ઉપર ગોળ. ત્યાર પછી 36 અને 35. તો જુઓ 31ની લાઈનમાં, જુઓ જોઈએ ત્રગડાની લાઈનમાં 36 ક્યાં આવે છે? નીચે આવે છે. અને 35 ઉપર આવે છે. તો સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? 36 કે 35? 36. તગડે છગડે 36. ત્યાર પછી 38 અને 32. તો જુઓ જે લાઈનમાં 31 32 33 34 35 36 37 અને 38. 38 અહીંયા આવ્યા, નીચે આવ્યા, અને 32 છે પહેલાં આવ્યા. તો સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? 38 કહેવાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 ઉપર જુઓ. નાની સંખ્યા ઉપર ત્રિકોણ
करो तो आम आप आग सीख्या ने एवी रीते 39 અને 37 એમાં નાની કઈ કહેવાય જે પહેલા આવે નાની કહેવાય અને પછી આવે મોટી કહેવાય તો 37 છે જો 31 ની લાઈનમાં જુઓ જે 37 ક્યાં આવેલા છે તો 37 ઉપર આવેલા છે અને 39 નીચે આવેલા છે તો 37 ઉપર શું આવે ત્રિકોણ કારણ કે 37 નાની સંખ્યા છે ત્યાર પછી 33 અને 36 તો 33 છે એ નાની આવે કારણ કે 33 છે પહેલાં આવે અને 36 પછી આવે એટલે 33 ઉપર ત્રિકોણ ત્યાર પછી 38 અને 34 38 અને 34 તો જુઓ જે 38 એકડા તગડાની લાઈનમાં 38 ક્યાં આવે છે નીચે આવે છે અને 34 ઉપર આવે છે તો ઉપર આવે એ કઈ સંખ્યા કહેવાય પહેલાં આવે એ નાની સંખ્યા કહેવાય તો 34 ઉપર ત્રિકોણ ત્યાર પછી 32 અને 40 તો 32માં ત્રગડાની લાઈનમાં જુઓ જે 32 ક્યાં આવે છે ઉપર આવે છે ને ઉપર અહીંયા ત્યાર પછી 40 નીચે આવે છે તો 32 છે નાની કહેવાય એટલે 32 ઉપર ત્રિકોણ ત્યાર પછી 22મું પ્રશ્ન નંબર 22 તરત પછીની સંખ્યા લખો આમાં બે ત્રગડા 33 પછી શું આવે છે જુઓ જે ઉપર 33 પછી કેટલા આવે 34 આવે તો આપણે શું લખવાનું 34 લખવાના ત્યાર પછી ત્રગડે 37 પછી કેટલા આવે ત્રગડે 8 38 ત્રગડે 8 38 પછી ત્રગડે 9 39 તગડે બગડે 32 પછી બે ત્રગડા 33 ત્યાર પછી શું આવે છે પ્રશ્ન નંબર 23 તરત પહેલાંની સંખ્યા લખો 35ની પહેલાં કઈ આવે તો જુઓ જે અહીંયા 35 પહેલાં કઈ આવી 34 કેટલા આવ્યા 34 તો અહીંયા શું લખવાનું ત્રગડે ચોગડે 34 પછી 40 પહેલાં કેટલા આવે તો 40ની પહેલાં કેટલા આવે છે જુઓ જે અહીંયા ત્રગડાની લાઈનમાં અહીંયા શું આવ્યું 40ની પહેલાં 39 તો અહીંયા લખવાનું ત્રગડે 9 39 ત્યાર પછી 32 પહેલાં કેટલા આવે તો અહીંયા જુઓ જે 32 પહેલાં કેટલા આવ્યા ઉપર 31 કેટલા આવ્યા 32 પહેલાં 31 તો અહીંયા લખવાનું ત્રગડે એકડે 31 ત્યાર પછી 37 પહેલાં કેટલા આવે જુઓ જે 37 પહેલાં કેટલા આવ્યા ત્રગડે છગડે 36 તો અહીંયા લખવાનું ત્રગડે છગડે 36 ત્યાર પછીનું પ્રશ્ન જુઓ પેજ નંબર 25 ઉપર પ્રશ્ન નંબર 24 વચ્ચેની સંખ્યા લખો 33 પછી કેટલા આવે 33 અને 35 વચ્ચે શું આવે બે તગડા 33 અને ત્રગડે 35 વચ્ચે તગડે ચોગડે 34 કેટલા આવે ત્રગડે ચોગડે 34 ત્રગડે 8 38 અને ચોગડે મીંડે 40 એની વચ્ચે શું આવે ત્રગડે 9 39 ત્યાર પછી ત્રગડે બગડે 32 અને તગડે ચોગડે 34 એ બેન બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે તો બે તગડા 33 ત્યાર પછી તગડે છગડે 36 અને ત્રગડે 8 38 તો તેમની વચ્ચે કઈ સંખ્યા આવશે તગડે 37 37 ચાલો બાળકો પેજ નંબર 25 થઈ ગયું લખો છો ને બધા સરસ હવે પેજ નંબર 26 ઉપર જોઈએ 26 ઉપર શું લખ્યું છે જુઓ અને સમજો એમાં શું આપ્યું છે 40 વત્તા 1 = 41 એટલે કે 40માં 1 નાખીએ તો કેટલા થાય 41 થાય એટલે 4 દશક અને 1 એકમ 10 10 ને 10 10 20 30 અને 40 40 ને 1 41 ત્યાર પછી 10 20 30 અને 40 ચાલીસ ને 1 41 અને 42 એટલે કે 40 વત્તા 2 = 42 એટલે 4 દશક અને 2 એકમ બરાબર કેટલા થાય 42 થાય ત્યાર પછી 10 20 30 અને 40 40ની અંદર કેટલા લખવાના છે 1 2 ને 3 41 42 અને 43 40 વત્તા 3 = કેટલા થાય 43 થાય એટલે 4 દશક અને 3 એકમ દશકના સ્થાનમાં કેટલા આવે 4 આવે 4 દશક અને 3 એકમ બરાબર
तेतालीस त्यार पछी नीचे जुओ दस वीस तीस अने चालीस पछी एकतालीस बेतालीस तेतालीस अने चुम्मालीस एटले के चालीस वत्ता चार बराबर चुम्मालीस तो चार दशक अने चार एकम एटले बे चोगड़ा चुम्मालीस त्यार पछी नीचे जुओ दस वीस तीस अने चालीस एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस अने पिस्तालीस एट के चालीस वत्ता पांच बराबर चौगड़े पाचड़े पिस्तालीस एट्ले चार दशक अने पांच एकम बराबर पिस्तालीस। त्यार पछी चालीस वत्ता छ बराबर छेतालीस तो दस वीस तीस अने चालीस एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस पिस्तालीस अने छेतालीस एट्ले के चालीस वत्ता छ बराबर छेतालीस तो चार दशक अने छ एकम बराबर छेतालीस। त्यार पछी नीचे जुओ नीचे शू आप्यु छे दस वीस तीस अने चालीस दस वीस तीस अने चालीस चालीस ने एक एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस पिस्तालीस छेतालीस अने सुड़तालीस एट्ले के चालीस वत्ता सात बराबर सुड़तालीस चार दशक अने सात एकम बराबर सुड़तालीस चौड़े सातड़े सुड़तालीस। त्यार पछी नीचे जुओ दस वीस तीस अने चालीस पछी एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस पिस्तालीस छेतालीस सुड़तालीस ने अड़तालीस तो चालीस वत्ता आठ बराबर अड़तालीस चार दशक अने आठ एकम चौगड़े आठड़े अड़तालीस। त्यार पछी नीचे जुओ दस वीस तीस अने चालीस पछी एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस पिस्तालीस छेतालीस सुड़तालीस अड़तालीस ने ओगणपचास एट्ले के चालीस वत्ता नौ एट्ले चालीस में नौ नाखी एट्ले केटला थाय चोगड़े नवड़े ओगणपचास चार दशक अने नौ एकम बराबर चोगड़े नवड़े ओगणपचास थाय। त्यार पछी दस वीस तीस चालीस अने पचास एट्ले के चालीस नी अंदर दस नाखी एट्ले चालीस वत्ता दस बराबर केटला थाय पचास थाय तो पाँच दशक बराबर पचास थाय। हवे नीचे जो नीचे शू आप्यु छे आपणे एकतालीस थी पचास सुधीनी संख्या गूंटवानी अने नीचे लाइन में लखवानू अने बोलतू जावानू तो बोलो चोगड़े एकड़े एकतालीस चोगड़े बगड़े बेतालीस चोगड़े तगड़े तेतालीस बे चोगड़ा चुम्मालीस चोगड़े पाचड़े पिस्तालीस चोगड़े छगड़े छेतालीस चोगड़े सातड़े सुड़तालीस चोगड़े आठड़े अड़तालीस चोगड़े नवड़े ओगणपचास पाँचड़े मींडे पचास। एवज रीते नीचे पर लखवानू फरीथी बोलवानू चोगड़े एकड़े एकतालीस चोगड़े बगड़े बेतालीस चोगड़े तगड़े तेतालीस बे चोगड़ा चुम्मालीस चोगड़े पाचड़े पिस्तालीस चोगड़े छगड़े छेतालीस चोगड़े सातरे सुड़तालीस चोगड़े आठड़े अड़तालीस चोगड़े नवड़े ओगणपचास पाँचड़े मींडे पचास। त्यार पछी नीचे शूँ आप्यू छे आपणे प्रश्न नंबर छवीस उपर वाँचो अने लखो एमां शूँ आप्यू छे चालीस वत्ता एक बराबर एकतालीस एट्ले के चालीस में एक ना एक उमरीए तो केटला थाय एकतालीस आपणे अहीं नीचे लखवानू। त्यार पछी चालीस वत्ता बे बराबर बेतालीस चालीस में बे उमरी एट्ले केटला थाय बेतालीस थाय। त्यार पछी चालीस वत्ता त्रण बराबर तेतालीस चालीस में त्रण नाखीए तो केटला थाय तेतालीस थाय। चालीस वत्ता चार बराबर चुम्मालीस चालीस वत्ता पाँच बराबर पिस्तालीस। हवे सामेनी बाजू जुओ चालीस वत्ता छ बराबर छेतालीस चालीस वत्ता सात बराबर सुड़तालीस चालीस वत्ता आठ बराबर अड़तालीस चालीस वत्ता नौ बराबर ओगणपचास एट्ले चालीस में नौ उमरीए तो केटला थाय ओगणपचास। त्यार पछी चालीस वत्ता दस एट्ले चालीस में दस उमरीए एट्ले केटला थाय
चालीस वत्ता दस बराबर पचास, चालीस वत्ता दस बराबर पचास। चलो बाळको पेज नंबर पच्चीस अने छवीस ए बन्ने पेज तमारे मैं लख पुराव्यो ने ए बधुं तमारे घरे पूरवानुं छे। त्यार पछी पेज नंबर सत्यावीस उपर आपणे आवता विडियोमां जोईशुं। त्यां सुधी आवजो।